મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે. નાંદેડ જિલ્લાના ખેરગાંવમાં બાળકોનું અહીંયા રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી, કારણ કે એક સમય પૂર આવી ગયું, પાણીમાં ફસાયેલા હતા શાળાના આ બાળકો, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 25થી વધુ બાળકો અહીંયા ફસાયા હતા અને નદીની બીજી બાજુ તેઓ ફસાયા હતા, ત્યારે એક બાદ એક આ નદીમાંથી પાણીમાંથી પસાર થઈને આ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો નાંદેડના ખેરગાંવમાં મુશળધાર વરસાદ વરસ્યો અને નદીમાં પૂર આવી ગયું હતું, ત્યારે એક નદીના છેડેથી બીજા નદીના છેડે જે શાળા આવેલી છે ત્યાં 25 જેટલા બાળકો ફસાયેલા હતા. તેમને દોરડાની મદદથી ધીમે ધીમે બહાર લાવવામાં આવ્યા, એટલે કે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તેમની સાથે સ્થાનિક લોકો હતા અને સ્થાનિક લોકો બાળકોને પકડીને એક બાજુથી બીજી બાજુ જઈ રહ્યા હતા. પાણીનું વહેણ એટલું હતું કે બાળકો જ્યારે ચાલી રહ્યા હતા આ પાણીના વહેણમાં નદીમાં, ત્યારે ક્યાંક એવું થતું હતું કે બાળકો અહીંયા ડૂબી પણ જશે, પરંતુ ગામ લોકોની જહેમત બાદ તેમને એક સ્થળેથી બીજા છેડે લઈ જવામાં આવ્યા.